હવે આગળ વાત કરીએ તો સિહોરીની. સિહોરી એસપીની લાલ આંખ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં બંગલામાંથી 8 જીવકારીઓ ઝડપાયા. તમામ આરોપીઓ ગુજરાતી. ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલ રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં સિરોહી પોલીસ અને રાજસ્થાન પોલીસની મોટી કાર્યવાહી આજે કરી હતી, જેમાં ઓરિયા ટોલનાકા પાસે સાબુજીના બંગલામાં ગુજરાતના અમદાવાદ અને સાણંદ વિસ્તારના 8 ગુજરાતી બહારથી તારુમારી 3 પોતાનો જુગાર રમતા હતા. આ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પૂજા આવવાના નિર્દેશ પર ડીવાયએસપીના પ્રવીણકુમાર સુપરવિઝન હેઠળ આબુના પીઆઈ પોતાની ટીમ લઈ 11 તારીખના રોજ રાત્રે 11 વાગે આસપાસ એ ઉડિયા ગામે પહોંચ્યા હતા, જ્યાં બહાર તારું લાગેલું હતું અને અંદર 8-10 લોકો જુગાર રમતાની બાતમીને આધારે રેડ કરતા સાબુજીના બંગલામાં 8 લોકો ગુજરાતથી આવેલા જુગાર રમતા હતા અને દાવ પર મૂકેલા 4,53,000ની રકમ પોલીસે જપ્ત કરી હતી. આ રેડમાં જાણવા મળ્યું હતું કે દેશમાં શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે, પરંતુ ગુજરાતમાં શ્રાવણ માસ શરૂ હોય ગુજરાતના લોકો અહીં રાજસ્થાન જુગાર રમવા આવતા હોય છે, ત્યારે આજે જન્માષ્ટમી પર્વ પર ગુજરાતથી આવેલા 8 લોકો આબુ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જેમાં આબુ પોલીસે આ લોકો પાસેથી 8 મોંઘા મોબાઈલ અને 3 લક્ઝરી કાર જપ્ત કરી હતી. તમામ આરોપીઓને આબુ પોલીસ મથકે લાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. સિરોહી એસપી પૂજા આવવાના સુંદર કામગીરી જોવા મળી છે, જ્યારથી આબુ વિસ્તારમાં સિરોહી એસપી તરીકે પૂજા આવવાના આવ્યા છે, ત્યારે તેમને માત્ર 1 જ મહિનામાં જુગારની 3 મોટી રેડ જુગારનો પર્દાફાશ કર્યો હતો, જેમાં 12 ઓગસ્ટના રોજ ઉરિયા ગામે 8 જુગારીઓ ઝડપાયા છે, 17 જુલાઈના રોજ 22 જુગારીઓ ઝડપાયા હતા અને 5 ઓગસ્ટના રોજ 12 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. બ્યુરો રિપોર્ટ, ZSTV, સિરોહી.